गुड मॉर्निंग स्टूडेंट्स, सब्जेक्ट इंग्लिश, लेसन नंबर 2, नंबर्स। तो 1 થી 10 સુધીના નંબર્સ આપણે શીખી ગયા, તેના સ્પેલિંગ પણ શીખી ગયા। તો હવે આજે આપણે તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 9 ઉપર આપેલા છે કે ચિત્રો ગણો અને અંકો થતા શબ્દમાં લખો। અહીંયા આપણે ચિત્ર ગણવાના છે અને અંક એટલે કે નંબર્સ અને તેનો સ્પેલિંગ લખવાનો છે। તો સૌથી પહેલા અહીંયા શું છે, એલિફન્ટ। કેટલો એલિફન્ટ છે, એક જ છે, તો એકને શું કહેવાય, વન। તો વન અહીંયા વન છે, તો આપણે નીચે પણ લખવાનું વન। એના એ જ આપણે લખીશું, પછી તેનો સ્પેલિંગ ઓ એન ઈ વન, બરાબર। પછી હાઉસ, વન એન્ડ ટુ, કેટલા હાઉસ છે, વન એન્ડ ટુ। તો અહીંયા પણ ટુ આપેલા છે, તો અહીંયા લખીશું ટુ, અને ટુ નો સ્પેલિંગ લખવાનો ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે, બરાબર। હવે શું છે, ટ્રી એટલે કે ઝાડ। તો વન ટુ થ્રી કાઉન્ટ કરીશું, વન ટુ થ્રી, થ્રી ટ્રી છે, તો અહીંયા લખીશું થ્રી, અને થ્રી નો સ્પેલિંગ તો ટી એચ આર ડબલ ઈ થ્રી। નીચે શું છે, બોલ, વન ટુ થ્રી ફોર, કેટલા બોલ છે, ફોર, તો અહીંયા આપણે લખીશું ફોર, અને ફોર નો સ્પેલિંગ એફ ઓ યુ આર, ફોર એટલે ચાર। હવે શું છે, ઝંડો એટલે કે ફ્લેગ, વન ટુ થ્રી ફોર ફાઈવ, કેટલા ફ્લેગ છે, પાંચ એટલે કે ફાઈવ, તો અહીંયા લખીશું ફાઈવ એફ આઈ વી ઈ ફાઈવ। હવે બલૂન્સ, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ, સિક્સ ફુગ્ગા છે ને, તો અહીંયા લખીશું સિક્સ, અહીંયા પણ ઉપર તેનો સ્પેલિંગ આપેલું જ છે એસ આઈ એક્સ સિક્સ। હવે શું છે, નીચે પાંદડા એટલે કે લીફ, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, કેટલા છે, સેવન, તો અહીંયા લખીશું સેવન, એન્ડ સેવન નો સ્પેલિંગ એસ ઈ વી ઈ એન સેવન। હવે શું આપેલું છે, કાઇટ્સ એટલે કે પતંગ, તો કેટલા કાઇટ્સ છે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એન્ડ એઈટ, તો એઈટ અહીંયા નીચે લખીશું નંબર્સ એન્ડ એનો સ્પેલિંગ ઈ આઈ જી એચ ટી એઈટ એટલે આઠ। હવે શું છે, એપલ્સ, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એઈટ નાઇન, કેટલા એપલ્સ છે, નાઇન, તો અહીંયા લખીશું નાઇન, એન્ડ નાઇન નો સ્પેલિંગ એન આઈ એન ઈ નાઇન એટલે નવ। અહીંયા શું આપેલું છે, સ્ટાર, તો સ્ટાર કાઉન્ટ કરીશું, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન, તો અહીંયા લખવાના ટેન, ટેન નો સ્પેલિંગ ટી ઈ એન ટેન, ઓકે। હવે અહીંયા નીચે આપેલું છે ફન ટાઈમ, અહીંયા શું કરવાનું કીધું છે, ચિત્રો ગણો અંકો તથા શબ્દોમાં લખો। અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા આપણે બોટ આપી છે, તો કેટલી છે, વન ટુ થ્રી, તો અહીંયા થ્રી લખ્યા છે અને તેનો સ્પેલિંગ લખ્યો છે, તો આપણે પણ એ રીતે આગળના ચિત્રો ગણીશું, કાઉન્ટ કરીને તેના નંબર્સ અને સ્પેલિંગ લખીશું। અહીંયા ફુગ્ગા આપેલા છે, કેટલા છે, વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન, કેટલા છે, સેવન, તો અહીંયા લખીશું સેવન, સેવન નો સ્પેલિંગ બાજુમાં લખવાનો એસ ઈ વી ઈ એન સેવન, ઓકે। પછી શું છે, ફ્લેગ, તો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન, તો અહીંયા લખવાના ટેન, એન્ડ ટેન નો સ્પેલિંગ શું થશે, ટી ઈ એન ટેન। નીચે શું છે, સ્ટાર, વન ટુ થ્રી ફોર ફાઈવ, કેટલા સ્ટાર આપેલા છે, પાંચ, તો અહીંયા શું લખવાનું, ફાઈવ, અને ફાઈવ નો સ્પેલિંગ એફ આઈ વી ઈ ફાઈવ,
હવે શું આપેલું છે? એપલ્સ. તો 1 2 3 4 5 6 7 8 9 કેટલા એપલ્સ છે? 9. અને 9 નો સ્પેલિંગ NINE 9. કાર, કેટલી કાર છે? 1. તો શું કહેવાય? 1 ONE 1. અહીંયા પક્ષી બર્ડ્સ આપેલા છે, તો બર્ડ્સ કેટલા છે? 1 2 3 4 5 6 7 8. તો અહીંયા લખીશું 8. 8 નો સ્પેલિંગ શું થશે? EIGHT 8 એટલે 8. ઓકે, હવે નીચે શું છે? બોલ. તો 1 2 3 4, કેટલા બોલ્સ છે? 4. તો 4 એન્ડ 4 નો સ્પેલિંગ FOUR 4 એટલે 4. કેટલા થશે? 4. હવે અહીંયા શું છે? કાઇટ્સ. 1 2 3 4 5 6. તો અહીંયા લખીશું 6 એન્ડ બાજુમાં લખવાનો 6 નો સ્પેલિંગ SIX 6 એટલે 6. ફ્લાવર્સ છે, કેટલા છે? 1 એન્ડ 2. તો અહીંયા લખવાના 2 અને 2 નો સ્પેલિંગ તો TWO 2 એટલે 2. બરાબર. તો આ રીતે તમારે કાઉન્ટ કરવાના, નંબર્સ લખવાના અને તેનો સ્પેલિંગ સામે લખવાનો છે. હવે નીચે જુઓ, શું આપેલું છે? પોયમ આપેલી છે. અહીંયા શું કીધું છે? ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. આ ચિત્રમાં તમને મનપસંદ રંગ પૂરવાના, અહીંયા નંબર્સ લખેલા છે. તો ત્યાં તમને ગમે તેવો નંબર્સમાં અલગ અલગ રંગ પૂરો અને પછી ચિત્રોમાં અલગ અલગ રંગ પૂરવાના. બરાબર. હવે પોયમ છે. 1 2 બકલ માય શૂઝ. 1 2 1 એન્ડ 2 ક્યાં છે? અહીંયા. અને શું કરે છે આ બાળક? તો બકલ માય શૂઝ એટલે એના શૂઝને બકલ એટલે કે બૂટ બંધ કરે છે. 1 2 બકલ માય શૂ. પછી 3 4 શટ ધ ડોર. 3 4 તો 3 એન્ડ 4 અહીંયા છોકરી છે તો શું કરે છે આ ગર્લ્સ? 3 4 શટ ધ ડોર એટલે કે દરવાજો બંધ કરે છે. 5 6 પિક અપ અ સ્ટિક. 5 6 તો 5 એન્ડ 6 ક્યાં છે? અહીંયા. 5 6 એન્ડ પિક અપ અ સ્ટિક એટલે કે સ્ટિક ઉપાડે છે, નીચે લાકડી છે ને એને સ્ટિક્સને ઉપાડે છે. તો 5 6 પિક અપ અ સ્ટિક. 7 8 લે ધેમ સ્ટ્રેટ. 7 8 લે ધેમ સ્ટ્રેટ એટલે કે 7 8 અહીંયા શું કરે છે? લે ધેમ ધ સ્ટ્રેટ એટલે કે લાઇનમાં સ્ટ્રેટ લાકડીને ગોઠવે છે. 9 10 અ બિગ ફેટ હેન. 9 10 અ બિગ ફેટ હેન. 9 એન્ડ 10માં શું છે? બિગ ફેટ હેન. ફેટ એટલે જાડી અને બિગ એટલે મોટી, જાડી અને મોટી મરઘી છે. તો 9 10 અ બિગ ફેટ હેન. તો તમારે સ્વાધ્યાય પૂરીમાં પેજ નંબર 13 સુધી પૂરવાનું છે.